કોઈકે લાંચ લીધી છે એવું સાંભળીએ છીએ ત્યારે આપણે વિચારીએ છીએ, હું આ માણસની જગ્યાએ હોત તો કદાપી લાંચ લેત નહીં. ઈશ્વર કૃપાથી મોટે ભાગે કોઈ આપણને લાંચ લેવા લલચાવે એવો પ્રસંગ આવતો જ નથી. સુખના ઘણા સાધન આપણી પાસે નથી, પણ એના કરતાંય વધારે પ્રમાણમાં દુઃખના કારણ પણ નથી. આપણે સંપૂર્ણ રીતે સુખી નથી તો પૂરેપૂરા દુઃખી પણ નથી, એ ભૂલવા જેવું નથી. એક માણસની પત્ની રસોઈયા સાથે નાસી ગઈ ત્યારે મિત્ર આગળ એણે એના વિશે વાત કરતાં કહ્યું, આજ 10 વર્ષથી આ રસોઈયો અમારે ત્યાં હતો, મને એનામાં પૂરેપૂરો વિશ્વાસ હતો, એ આવો નીકળશે એવું મેં ધારેલું જ નહીં, હું એને ઓળખી ન શક્યો. મિત્રોએ કહ્યું, એ તો ઠીક, રસોઈયાને તમે ન ઓળખી શક્યા એ તો સમજાય એવું છે, પણ 15 વર્ષથી તમે તમારી પત્ની સાથે રહ્યા પણ એને તમે ઓળખી ન શક્યા, આ નવાઈ જેવું નથી લાગતું? ઘણીવાર ગાયન સાંભળતા કોઈ કાનમાં દાંતણ ફેરવતું હોય એવું લાગે છે. અકસ્માતને લીધે જ જેમ કેટલાક મૃત્યુ પામે છે, એમ કેટલાક માત્ર અકસ્માતને લીધે જ જીવતા રહે છે. તાવ આવ્યો હોય ત્યારે પરસેવો થાય ને હવે તાવ ઉતરી જશે એવી અનુભવને આધારે થયેલી પ્રતીતિને કારણે મને પરસેવો આવકારવા પાત્ર લાગે છે. બાકી કોઈ પણ રીતે કોઈ પણ અવસ્થામાં પરસેવાને હું આવકારવા યોગ્ય ગણતો નથી. થોડાક વિરામચિહ્નો, કેટલીક આકૃતિઓને ગુજરાતી લિપિ, આટલા સાધનો વડે માણસ માત્ર એક હાથથી કાગળના નાના ટુકડા પર કેટકેટલું અંધારું, કેટકેટલો જુલમ ચલાવી શકે એ મનાય એવી વાત જ નથી. ઇંગ્લેન્ડના એક જાણીતા અમીરે પોતાના કાવ્યો, એની હસ્તલિખિત પ્રત એને ઉછેરીને મોટી કરનારી આયાને વાંચવા આપી. આયાએ પ્રત વાંચી અને ઉથલાવીને કહ્યું, હજી તમારી નાનપણની ટેવ ગઈ નહીં, કેટલા બધા સુંદર કાગળ તમે બગાડ્યા છે. પોતાની નિંદાને બીજાના વખાણ કરવા એ તદ્દન બિનકુદરતી છે. મને આ દુનિયામાં જે વિશે સૌથી વધારે રસ છે તે મારી જાતના સંબંધમાં મારે મૌન પાળવું પડે છે. સિક્કા ઉપરથી અમુકના રાજાના નામ આપણે જાણીએ એ ખરું, પરંતુ એ રાજા કેવો હતો, એના રાજ્યનો વિકાસ ક્યાં સુધી વિસ્તરેલો હતો ને એના કાળ પર્યંત એણે કેટલું રાજ કર્યું હતું એ વિશે કંઈક વિધાન સિક્કાની મદદથી થઈ શકે નહીં. ઉપરાંત ખોટા સિક્કાઓ પણ ક્યાં નથી હોતા? ખરું જોતાં જેના પર આખી દુનિયા વધારેમાં વધારે વિશ્વાસ મૂકે છે, પોતાના કાર્યો કરે છે તે ઘડિયાળ સૌથી વધારે અવિશ્વાસને પાત્ર છે. જેને વારે વારે શરદી થઈ જાય એવી નાજુક તબિયતની ઘડિયાળો પણ મેં જોઈ છે. જ્ઞાનની પેઠે ગાળ વાપરવાથી પણ વધે છે. દુનિયામાં સૌથી સારામાં સારો પાક ગાળનો જ નીપજે છે, એને ખાતરની જરૂર નથી. એક ગાળ વાવી કે એમાંથી 1000 ગાળ ઉત્પન્ન થવાની. જગત જેમ પ્રગતિ સાધતું ગયું છે તેમ મહેમાનોની સંખ્યામાં પણ નિરંતર વૃદ્ધિ થતી ગઈ છે. મફત મળતી હોય તો કેટલીક વાર અણગમતી વસ્તુએ ગમતી થઈ જાય છે. જીવીશ બની શકે તો એટલા પુસ્તકોથી. આવું કહેનાર કલાપી જ કેટલી નાની વયમાં મૃત્યુ પામ્યા. છોકરીઓ તેમજ ચોપડીઓ માણસોને ઉલ્લુ બનાવે છે. બંનેના આકર્ષણ ખરેખર અદ્ભુત છે, અનિવાર્ય છે. યોગીઓ એકની માયામાંથી મુક્ત થઈ શકે છે, ભોગીઓ બીજાની માયાથી અલિપ્ત રહી શકે છે, પણ મારા જેવા રોગીઓ તો એકની માયાથી વિરક્ત થઈ શકતા નથી. બધાએ ગમે છે, આખી દુનિયાને સુધારવા કરતાં પોતાની જાતને સુધારવી એ જ સુખી થવાનો માર્ગ છે, એ છત્રીનું ઉપદેશ રહસ્ય છે. આપણે ઘણીવાર પૈસા સિવાયની જડ વસ્તુઓને હલકી માની લઈએ છીએ. જ્યોતિન્દ્ર દવેના આ વન લાઇનર્સ એમના નોંધપાત્ર હાસ્યલેખોમાંથી તારવીને માસ્ટરપીસ ઓફ અંકિત ત્રિવેદીને નામે તમારા સુધી પ્રસ્તુત કર્યા. વચ્ચે વચ્ચે એક વાક્યથી બીજા વાક્યના રેફરન્સમાં થોડીક ફૂદડીઓ હતી જે તમારે સમજવાની છે. કન્ડિશન એપ્લાયડના નામે, કારણે આપણે કેટલું જતું કરીએ છીએ, જાતે કરીએ છીએ.
જ્યોતિન્દ્ર દવે એટલે હાસ્યનો પર્યાય.